ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમને મિક્સ દાળ અને ચોખાના સોફ્ટ એન્ડ સ્પોન્જી ઢોકળા કેમ બનાવવા એની રેસિપી કહીશ. તમે ઢોકળા બહુ રીતે બનાવતા હો, પણ તમે જો આ રીતે ન બનાવ્યા હોય તો આ ઢોકળા છે. તમે એકવાર ખાશો તો બીજા બધા જ ઢોકળા કરતાં તમને આ ટેસ્ટી લાગશે. તો તમે આ મિક્સ દાળ ચોખાના ઢોકળાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસિપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપી માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો મિક્સ દાળ ચોખાના ઢોકળા માટે મેં અહીંયા એક કપ કટકી ચોખા લીધા છે. તમારી પાસે ખીચડિયા ચોખા, જે કોલમ કે બાસમતી જે બી વેરાયટી હોય એ તમે યુઝ કરી શકો છો. તો મેં અહીંયા એક બાઉલ લીધો છે, એમાં આપણે બધું મિક્સ કરશું. અને હું તમને કહી દઉં, જો તમારી પાસે આ કપ ન હોય, તમે કોઈ બાઉલ કે કપનું માપ લ્યો. જો તમારે પહેલી જ વાર બનાવવા હોય તો કોઈ નાનો કપ, ટી કપ લઈ લ્યો અને આ મેઝરમેન્ટ પ્રમાણે તમે બનાવો. તો મેં એક કપ ચોખા લઈ લીધા, એમાં અડધો કપ આપણે ચણાની દાળ, એક ચોથાઈ કપ આપણે અડદની દાળ અને એક ચોથાઈ કપ મગની પીળી દાળ, તો જે છોતરા વગરની આવે એ લઈ લેવાની. મિક્સ કરી આપણે આને પાણી ક્લિયર થાય ત્યાં સુધી વોશ કરી લેવાનું અને એમાં પાણી ભરી આપણે પલાળી દેવાનું. તો મેં વોશ કરી ઉપર સુધી થોડું પાણી ભરી દીધું છે. હવે આપણે એને 4-5 કલાક માટે પલાળી દઈશું. તો 5 કલાક પછી આપણી દાળ સોફ્ટ થઈ ગઈ છે, ચોખા બધું જ પલળી ગયું છે. તો અત્યારે હવે મેં એક કપ પૌવા લઈ લીધા છે, એને આપણે વોશ કરી 10 મિનિટ માટે થોડું પાણી એડ કરી સાઈડમાં રહેવા દઈશું. તો આપણા પૌવા સારી રીતે પલળી જાય. તો આપણે જે મિક્સ દાળ ચોખાનું મિક્સર છે એને પીસવાનું છે. તો જેટલી આપણે જરૂર પડે એટલું પાણી એડ કરી એકદમ સ્મૂથ બેટર આપણે બનાવી લેવાનું. તો તમે જોઈ શકો છો મેં 1/4 કપ જેટલું પાણી એડ કરી અને પીસી લીધું છે. અને જે દાળ ચોખાનું પાણી હોય એ જ મેં એડ કર્યું છે, પલાળ્યું એ. અને હવે બીજું જ્યારે હું ગ્રાઇન્ડ કરું ત્યારે હું એમાં પૌવા એડ કરી દઈશ. જો તમે નાનો ટી કપ લેતા હોય તો તમારે એક ટાઈમમાં જ બધું પીસાઈ જશે. મેં મોટો કપ લીધો છે એટલે મારે 2 વાર થયું. અને આનાથી તમે 2 થાળી ઢોકળાની બનાવી શકો છો. તો તમે આ બેટરને 2-3 દિવસ માટે રેફ્રિજરેટર કરી શકો છો. તો આ પૌવાવાળો મિક્સર છે એ મેં એડ કર્યું અને બેટરને સારી રીતે મિક્સ કરી દેશું. તો બેટર સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે બેટરને ફર્મેન્ટેશન માટે 7-8 કલાક, જો તમે ઠંડા જગ્યામાં રહેતા હોય તો તમારે અવનમાં 12 કલાક માટે મૂકી દેવાનું. તો 8 કલાક થઈ ગયા છે, બેટર સારી રીતે ફર્મેન્ટ થઈ ગયું છે. જો ઉનાળો હોય તો એ 7-8 કલાકમાં સારી રીતે ફર્મેન્ટ થઈ જશે. અને જો શિયાળો અને ચોમાસું હોય તો તમારે એને 10-12 કલાક આપવા પડે. તો આ રીતે ફર્મેન્ટ થઈ જશે. આ ઢોકળામાં તમારે ખટાશ માટે દહીં કે છાશ કાંઈ એડ કરવાની જરૂર નહીં પડે, કારણ કે જે મિક્સ દાળ છે એનાથી નેચરલી ખટાશ આવે. એટલે આપણે એને આ રીતે જ પલાળવું. અને જો તમે ઠંડા કન્ટ્રીમાં રહેતા હોય તો તમારે 1-2 ટેબલસ્પૂન દહીં એડ કરવું હોય તો કરી શકો છો. તો આના હું હવે 2 ભાગ મેં કરી લીધા છે. અને એક જે ભાગ છે એને મેં રેફ્રિજરેટરમાં રાખી દીધું છે, એને તમે 1 વીક સુધી સાચવી શકો છો. તો આ બેટરમાં મેં 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું એડ કર્યું છે, 1/4 ટીસ્પૂનથી થોડી ઓછી હળદર એડ કરશું. તો થોડી જ હળદર એડ કરવાની, આપણે એકદમ પીળા નથી બનાવવાના. અને 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછી એડ કરી શકો છો. અને બેટરને આપણે મિક્સ કરી દઈશું સારી રીતે. જો તમારે લસણ તમે ખાતા હોય તો આદુ મરચાં ભેગ હોય તમે 2-3 કળી લસણની બી એડ કરી શકો છો. અને બેટર થોડું ખટાશ પડતું હોય છે એટલે મેં 1 ટીસ્પૂન શુગર એડ કરી છે. મિક્સ કરી દઈશું. તો આપણું બેટર તમે જોઈ શકો છો, આવું આપણે બેટર આવું જાડું રાખવાનું. અને હવે હું એક પ્લેટ લઈ લઈશ, પ્લેટને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી દઈશું.
તો આ ઢોકળા છે એ આપણે જેમ ખમણ ઢોકળા હોય એ રીતે બનાવવાનું. તો તમારે આવી ઊંડી પ્લેટ હોય એવી લઈ લેવાની. તમારી પાસે જો કેકનું મોલ્ડ હોય તો તમે એમાં ભી બનાવી શકો છો. તો મેં થાળીને સારી રીતે ગ્રીસ કરી લીધી છે અને હવે આપણે જે બેટર છે એમાં 1 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ, તો રેગ્યુલર જે ઇનો ફ્રૂટ સોલ્ટ આવે એ હું 1 ટીસ્પૂન એડ કરી દઈશ. આ બેટરમાં જો જરૂર નથી પણ તમે જો 1 ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ એડ કરશો તો ઢોકળા છે એ એકદમ સ્પોન્જી અને જાળીદાર બનશે. એટલે તમારે એક થાળી બનાવો તો એમાં એક અને જે બચ્યું છે એમાં 1 ટીસ્પૂન એ રીતે એડ કરી અને સારી રીતે આ રીતે મિક્સ કરી દેવાનું અને તરત જ આપણે થાળીમાં બેટરને નાખી દેવાનું આ રીતે. તો અત્યારે તમે જોઈ શકો છો આપણી જે ઢોકળાની થાળી છે એ અડધી છે. જ્યારે બફાઈને રેડી થશે તો ઉપર સુધી જેમ ખમણ ઢોકળા હોય એ રીતે થઈ જશે. તો હવે આપણે આને બાફી લેશું. તો બાફવા માટે મેં એક પહોળું વાસણ સ્ટીમ કરવા માટે આ રીતે લઈ લીધું છે અને એમાં મેં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને એમાં આપણે આવું સ્ટેન્ડ મૂકી દેશું. તો એનાથી આપણી જે થાળી છે એ સારી રીતે હોલ્ડ થાય. તમારા પાસે ઢોકળિયું હોય તો તમે ઢોકળિયામાં ભી બનાવી શકો છો અને આપણે થાળીને આ રીતે રાખી દેશું અને ઉપર બહાર સ્ટીમ ન જાય એવી મોટી થાળી કે મોટી વાસણથી આ રીતે ઢાંકી દેશું આપણે. અને આપણે હાઈ ફ્લેમ પર 12 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. તો 15 મિનિટ થઈ ગઈ છે, હું ગેસની આંચ બંધ કરી દઈશ અને આપણે ઢોકળાને ખોલીને જોઈ લેશું. તો આ એકદમ ગરમ હોય છે અને તમે ખોલો તો વરાળથી દાઝી ન જાવ એનું ધ્યાન રાખવાનું. અને આપણા ઢોકળા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ થઈ ગયા છે. હવે હું એને બહાર કાઢી લઈશ અને આપણે એને 4 થી 5 મિનિટ માટે ઠંડા થવા દેશું. પછી આપણે એના પીસીસ કરી લેશું. તો આ એકદમ સ્પોન્જી થયા છે. તો 3 મિનિટ પછી આપણે ઢોકળાના પીસીસ કરી લેશું. તો હું નાના ઢોકળા કરી રહી છું. તો આનાથી તમારે આ સર્વિંગમાં બહુ સારા રહેશે. તમે જો સાઇડ ડિશમાં ઢોકળા બનાવતા હો તો અને ચા સાથે બી આ પીસીસ બરાબર રહેશે. તો આ રીતે સ્ક્વેરમાં હું કાપી રહી છું. તમે ડાયમંડ શેપમાં ભી કટ કરી શકો છો આ ઢોકળાને. એકદમ સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે ઢોકળા. અને હવે આપણે ઢોકળાનો વઘાર કરી લેશું. તો વઘાર માટે વઘાર્યામાં 1 ટેબલ સ્પૂન તેલ એડ કરી દેશું. તેલ જેવું ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 ટીસ્પૂન રાઈ એડ કરી દેશું. રાઈ ફૂટવાની તૈયારી હોય એટલે આપણે 1 ટીસ્પૂન તલ એડ કરી દેવાના. તલ છે એ તરત થઈ જાય અને એ કાળા ભી થઈ જાય એટલે રાઈ જેવી ફૂટવા આવે એટલે તરત જ એડ કરી દેવાના. થોડું ઢાંકી દેવાનું અને જેવા આપણા તલ થઈ જાય એટલે આપણે એમાં 1 ટીસ્પૂન જીરું, 2 લીલા મરચા મેં આ રીતે બે ભાગ કરીને એડ કર્યા છે. તમારે ગોળ ટુકડા કાપીને એડ કરવા હોય તો એ બી એડ કરી શકો. 7 થી 8 મીઠા લીમડાના પાન, થોડું મેં ઢાંકી દીધું. 1 ચપટી જેટલી આપણે હિંગ એડ કરી દેવાની અને આપણો વઘાર તૈયાર છે. ગેસ બંધ કરી દેવાનો અને ગરમ ગરમ વઘારને આપણે ઢોકળા પર રેડી દેવાનો. બધા ઢોકળા પર આવે એ રીતે તમારે ફેલાવી દેવાનો. જો તમને લાગે તો તમે વઘારમાં 2 ટેબલ સ્પૂન તેલ ભી યુઝ કરી શકો છો. ઉપરથી આપણે ધાણાથી ગાર્નિશ કરી દેશું આ રીતે. તો આપણે એક ઢોકળો આ રીતે કાઢી લેશું. તો બહુ જેન્ટલી કાઢવાનું. તો તમે જોઈ શકો છો એકદમ જાળી છે, એકદમ સોફ્ટ છે. તમે આ રીતે તોડો તો એકદમ આ રીતે પરફેક્ટ થઈ ગયું છે. તો તમારે આ ઢોકળા આ રીતે બનાવવાના. આ ઢોકળા તમે બનાવી ટી ટાઈમ સ્નેક, છોકરાઓને લંચ બોક્સમાં કે જ્યારે તમે લંચ કે ડિનર ઓર્ગેનાઇઝ કરો તો આ સાઇડ ડિશમાં તમે રાખી શકો છો. અને આ એક ઢોકળા એક થાળી તમે બનાવો તો બહુ ઇનફ હોય છે. તો તમે જો પહેલી વાર બનાવતા હોય તો નાનો કપ લઈ મેઝર કરી આ ઢોકળા જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મિક્સ દાળ ચોખાના ઢોકળાની રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.